ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં સુરતમાં કરંજ વિધાનસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ ભારતી પટેલને ટિકિટ આપી છે। ભારતી પટેલે આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। તેઓએ પોતાના મત વિસ્તારમાંથી રેલી યોજી હતી અને રેલી થકી તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। વરાછા વિસ્તાર એમાં કરંજ વિધાનસભામાં આજે સૌરાષ્ટ્રમાંથી પહેલીવાર જો એક મહિલાને ઉમેદવારી માટે તક મળી હોય તો એક હું પહેલી છું। જે કોઈ પણ પક્ષ હોય અત્યાર સુધી કોઈ સૌરાષ્ટ્રવાસી બહેનને ઉમેદવારી વિધાનસભામાં નથી કરવામાં આવી, તો આજે એક મહિલા તરીકે હું એમ કહું છું કે અહીંથી આપણે રોજગારી, બેરોજગારી, મોંઘવારી એ સાથે જે પેટ્રોલ, ડીઝલ, ગેસના જે ભાવ વધે છે એ ભાવને ડામવા માટે, ઓછા કરવા માટે અને સ્વરોજગારી જે નાના નાના ઘરે ગૃહ ઉદ્યોગ થાય છે એ મારા વિસ્તારમાં સૌથી વધુ બહેનો કામ કરતી હોવાથી તો એ બહેનોને હું એટલો લાભ કરાવીશ। જો હું અત્યારે અહીંથી પ્રણ લાવું છું અને જીતું એટલે પહેલાં તો હું એ બહેનો માટે નાની એવી સ્વરોજગાર બેંક ચાલુ કરીશ અને એ બચત બેંકમાંથી નાની નાની બચતો ભેગી થાય, એ બચતો ભેગી થાય એમાંથી જરૂરિયાતમંદોને બંધ બહેન હોય એને લોન મળે એ પહેલી મારી તક રહેશે। બીજો પ્રશ્ન એ છે કે ગાડીનો પ્રશ્ન બહુ જ મોટો છે, વહેલામાં વહેલી તકે એ પ્રશ્ન હલ થાય એના માટે પ્રણ કરીશ। આથી અહીંની જનતાને મચ્છર અને દુર્ગંધ અને ગંદકીથી છુટકારો મળે, એ સાથે અહીંયા ફાઇલવાળા મકાનોનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે। દસ્તાવેજ કરવાથી નાના માણસો મકાન પોતાનું લઈ નથી શકતા એટલે લોન ન થાય એના માટે દસ્તાવેજવાળા મકાન કરાવવાની હું મારાથી અહીંથી બનતી કોશિશ કરીશ। અને મારે અહીંયા કરંજની જનતાને કરી બતાવવું છે કે એક વિધાનસભાનો વ્યક્તિ, વિધાનસભાનો ધારાસભ્ય શું કામ કરી શકે।